હેલો ગુડ મોર્નિંગ કેમ છો હું છું વિશાલ સુદાણીયા આપણે વાત કરી રહ્યા છું ફિઝિક્સની મિત્રો લાસ્ટ લેક્ચરમાં તમે વાત કરી હતી સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ ઓકે તો થોડીક હાઇલાઇટ જોઈએ સાદું માઇક્રોસ્કોપ ભાઈ સાદું માઇક્રોસ્કોપ એટલે જ બહિર્ગોળ લેન્સ પણ ઓછી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ ઓકે જેમાં એફ ઓછી હોય તેવો

અને અહીંયા આવે છે વન પ્લસ ડી અપોન એફ રાખજો સેકન્ડ પાર્ટ છે મિત્રો પ્રતિબિબ પ્રતિબિબ અનંત અંતરે અનંત અંતરે અનંત અંતરે તો મોટવણી નું સૂત્રમાં ફેરફાર થશે

અવકાશીય પદાર્થો છે જેનું અવલોકન કરવું હોય તો તમને દૂરની વસ્તુ નરી આંખે સ્પષ્ટ નથી દેખાતી એ જોવા માટે ટેલિસ્કોપ વપરાય છે ઓકે તો ટેલિસ્કોપ કોને કહેવાય તો દૂરની વસ્તુને દૂરની વસ્તુ અથવા તો મોસ્ટ ઓફલી અવકાશીય અવકાશીય પદાર્થો અવકાશીય પદાર્થોને જોવા માટે જોવા માટે વપરાતા ઉપકરણને ઉપખ્યારણને ટેલિસ્કોપ કહે છે ટેલિસ્કોપ કહે છે હા સર આટલું તમને ખબર જ છે ચાલો પ્રકારો જોઈએ આપણે માત્ર ભાઈ એના બે પ્રકારોની જ વાત કરવાની છે છે ત્રણ પણ આપણે ચર્ચા કરશું માત્ર બે પ્રકારને પહેલું છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ભાઈ ખગોળીય પદાર્થો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં અભ્યાસ થાય ને એને એસ્ટ્રોફિઝિક્સ કહેવાય એટલે નામ આપ્યું છે એસ્ટ્રોનોમિકલ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ઓકે અને ઘણી વખત રિફરેક્ટિંગ સમજો રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ કહેવાય

પરાવર્તક પ્રકારનો એટલે કે રિફ્લેક્ટિંગ રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ ટેલિસ્કોપ રિફ્લેક્ટિંગ એટલે પરાવર્તક પરાવર્તક પ્રકાર ના પ્રકારનો ટેલિસ્કોપ આમાં છે ને અરીસો વપરાય હું તમને એમ થશે સર અરીસો વપરાય તો પ્રતિબિંબ કેવી રીતના જોવા મળે અરીસામાં પરાવર્તન થાય જે પ્રકાશ આવ્યો પરાવર્તન થાય પાછો જોતો દેખાય કેવી રીતના

અને આંખ તરફનો લેન્સ છે ને આઈપીસ કહેવાય ઓકે સંયુક્ત માઇક્રોસ્કોપમાં શું હતું આખ તરફના લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી હતી અહીંયા આઈપીસની કેન્દ્ર લંબાઈ વધારે આવશે મોટો લેન્સ આવશે ઇઝ ધ લિયર ચાલો તો એક મુખ્ય અક્ષ લઈ લઈએ આપણે બંને લેન્સની કોમન તો અહીંયાથી તમે એક અક્ષ લીધી છે બંને લેન્સ માટે પહેલા હું વસ્તુ તરફનો લેન્સ લઉં ચાલો આ લેન્સ કંઈક મોટો આવશે આકૃતિ વ્યવસ્થિત સ્પષ્ટ દેખાય એટલા માટે હું થોડોક લેન્સ મોટો લઉં છું ઓકે આ બાજુની કોઈ વસ્તુ છે ઓબ્જેક્ટિવ હવે સિમ્પલ છે વસ્તુ કઈ અહીંયાથી તમે અવલોકન કરો ઓકે તો આ ટેલિસ્કોપ તો સીધું સમશી તો રાખવાનો નથી તમે ક્રોસ રાખશો ઓકે એટલે અહીંયાથી વસ્તુ આવશે હવે વસ્તુ છે ને વસ્તુ જયારે આ લેન્સની સામેથી પ્રકાશના કિરણો આવશે ને બહુ દૂર હોય એટલે અનંત અંતરે આવતા હોય એ બધા કિરણો સમાંતર હોય પણ થોડોક એંગલ છે અહીંયા એ પ્રકાશના કિરણો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એટલે વક્રી ભવન નહીં થાય પણ અહીંયા એંગલ બહુ નાનો રચે છે કેમ કે બહુ દૂર છે દૂરથી આવતા કિરણો છે ઓપ્ટિકલ સેન્ટરમાં ઓબ્જેક્ટિવના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એટલે એનું વક્રી ભવન નહીં થાય અને અહીંયા જે એંગલ રચાય છે ને મિત્રો આ બહુ નાનકડો હોય સૂક્ષ્મ દૂરની વસ્તુ છે એટલે આલ્ફા હવે આલ્ફા હોય તો સામેની બાજુ આ એંગલ પણ મિત્રો આલ્ફા જ થશે ક્લિયર ઓકે બીજું પ્રકાશનું કિરણ ધ્યાનથી જોજો એ પણ સમાંતર જ હશે ઓકે આ પણ સમાંતર જ લઈ લઉં છું હવે સમાંતર કિરણ તમને ખબર છે અહીંયાથી અનુભવી વન નોર્મલ એવું સ્લાઇડ અનુભવી સોરી ઓકે અહીંયાથી પસાર થશે અને અહીંયા પ્રતિબિંબ છે અનંત અંતરે જે પણ તમે ગ્રહનું અવલોકન કરો છો એનું પ્રતિબિંબ મિત્રો અહીંયા આવશે ઓકે આ બ્લુ કલરનું આ પ્રતિબિંબ અને તમે એ ડેશ

अहं यहां આવશે आई पीस नो लेंस गेट तो यहां तुम्हें मुखसो आईपीस, पीस जे नानो होए छे ऑब्जेक्टिव करता सॉरी चलो क्लियर रेडी ओके આ જે વસ્તુ છે હવે આ આઈપીસ થઈ ગયો હવે આઈપીસ માટે છે ને આ વસ્તુ તરીકે કામ કરશે એટલે કે ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ એ ડેસ બી ડેસ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરશે હવે આને તમે વસ્તુ ગણો તો આમાંથી બે કિરણો જશે જોજો ધ્યાનથી જો પેલા કિરણો તો જાય જ છે એને ફોકસ ન કરો તો અહીંયાથી એક સમાંતર જશે અને બીજું સીધું ઓપ્ટિકલ સેન્ટરમાંથી જશે જેનું વક્રી ભવન નહીં થાય ઓકે અને આનું વક્રી ભવન થઈ અને આવી રીતના જશે આમ ક્રોસ અને પાછળ તમે આ બંને કિરણોને જેમ કે આને મેં પાછળ લંબાવ્યું અને આને પણ હું પાછળ લંબાવું આવી રીતના તો અહીંયા ક્યાંક પ્રતિબિંબ તમને જોવા મળશે રેડી તો કે જે આઈપીસ છે ને એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે જો એનું વિવર્ધિત પ્રતિબિંબ આપે રેડી છે અને આ જે પ્રતિબિંબ મળે છે ને એ અંતર તમે ડી લઈ શકો નજીક બિંદુ રચાય છે એવું આપણે સમજી શકીએ છીએ ઓકે આ નજીક બિંદુ અંતર અહીંયા પણ હોય શકે એ પ્રતિબિંબ અહીંયા પણ આવી શકે છે વક્રી ભવન થઈને ઓકે જેવો ટેલિસ્કોપ તો આપણે આ નજીક બિંદુ અંતર લઈએ તો એક કેસ છે આ કયા કેસની વાત કરું છું પ્રતિબિંબ નજીક બિંદુ અંતર રચાય તો આમાં ભાઈ કેસ નંબર વન અંતિમ પ્રતિબિંબ અંતિમ અંતિમ પ્રતિબિબ એટલે કે કોના વડે રચાય વડે ઓકે અંતરે બરાબર નજીક બિંદુ નજીક બિંદુ અંતરે રચાય તે સ્થિતિ તો આપણે આ સ્થિતિની વાત કરીએ છીએ પ્રતિબિબ

અને બીજું છે આઈપીસ ચાલો કોને કહેવાય આંખ તરફના આઈપીસ કહે છે રાઈટ વસ્તુ કાચ અને નેત્ર કાચ કહી શકો છો ચાલો દૂરની વસ્તુમાંથી આવતા કિરણો જો દેખાય છે કિરણો ઓબ્જેક્ટિવમાં દાખલ થઈ ઓબ્જેક્ટિવના

તો ઓબેક્ટિવ માં દ્વિતીય મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર તો ભાઈ લેન્સ થી એ પ્રતિબિંબ દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર રચાય તો કેન્દ્ર લંબાઈ કહેવાય ને મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ વાસ્તવિક હંમેશા ઉલટું હોય પ્રતિબિંબ રચે છે ઓકે આગળ આઈપીસ શું કરે આઈપીસ એ ઉલટું પ્રતિબિંબ છે એ વિવર્ધિત કરે એટલે જો ધારો કે તમે અહીંયા એનું પ્રતિબિંબ જોતા હોય તો અહીંયા ઉલટો એ દેખાય અને આઈપીસ વડે આ એ મોટો દેખાશે ઓકે તો આ વસ્તુ તમને નથી દેખાતી એનું પ્રતિબિબ અહીંયા રચાણું

વિવર્ધિત એટલે કે મોટું વિવર્ધિત કરવું એટલે કે મોટું મોટું કરી અંતિમ પ્રતિબિંબ જે ઉલટું જશે આપે છે ઓકે તો એનો અર્થ કે ઓબ્જેક્ટિવ અહીંયા જો ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને એનું ફરી પાછું પ્રતિબિંબ ઉલટું મળશે હા સોરી એનું પ્રતિબિંબ વિવર્ધિત થઈને મળશે અને એ ઉલટું જ છે જો ગેટ ગેટિસ ચાલો ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર તમે શું લખો છો ભાઈ મોટવણીનું સૂત્ર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ માટે એક જ છે તો ટેલિસ્કોપ માટે પણ આપણે કયો કિસ્સાની વાત કરીએ છીએ એ તમને ખબર હોવી જોઈએ મોટવણીનું એક જ સૂત્ર છે ટેન બીટા અપોન ટેન આલ્ફા પણ ઠીટા સૂક્ષ્મ હોવાથી તમે લખો છો બીટા અપોન આલ્ફા ઓકે બીટા એટલે પ્રતિબીબે વસ્તુ સાથે આંતરેલો કોણ સી ઓકે પ્રતિબિબે વસ્તુ સાથે હવે પ્રતિબિબ જો અહીંયા પ્રતિબિબે વસ્તુ સાથે આંતરેલો પ્રતિબિબે પ્રતિબિબે સોરી આંતરેલો કોણ અવલોકનકાર પાસે ઓકે તો હવે જરાક જુઓ આ ટેલિસ્કોપ છે ને એટલી બધી મોટી લેન્થ નથી હોતી ઓકે નાનકડી લેન્થ જ જોઈ તો જે કિરણો આમાં પ્રવેશે છે ને એ આ તમારી આંખમાંથી પ્રવે છે તો અહીંયા આંખમાં અહીંયા જે ખૂણો આંતર છે ને એ જ આ ખૂણો આંતર છે એવું કહેવાય ઓકે તો અહીંયા આલ્ફા છે ને આપણી આંખ સાથે અંતરાતો કોણ જ કહેવાય તો પ્રતિબિબે આંખ સાથે અંતરાતો કોણ બીટા એટલે શું અહીંયા બીટા એટલે પ્રતિબિબે આંખ સાથે અંતરેલો કોણ અને આલ્ફા એટલે વસ્તુ એ આંખ સાથે આંતરેલું તો પ્રતિબિબે આંખ સાથે આંતરેલો કોણ આ આલ્ફા જ કહેવાય

માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ટુ વન અપોન ચાલો વન અપોન કરતા બનાવો આઈપીસ કેમ કે પ્રતિબિંબ તો જ આપે છે ફાઈનલ જ આપે છે એટલે તમે આઈપીસ માટે લખો છો આ ઓકે તો આઈપીસ માટે અહીંયા કેન્દ્ર આઈપીસ નહીં આવશે આઈપીસ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વી હવે પ્રતિબિંબ જે અંતરે રચાણું ને એ તમારું ડી છે એટલે હું અહીંયા કહી દઉં છું માઇનસ ડી બરાબર છે પ્રતિબિંબ તો ડી અંતરે છે એટલે વન અપોન વી પહેલા મેં લખ્યું જુઓ વન અપોન યુ લખવું છે તો વસ્તુ કેટલા અંતરે થાય તો વસ્તુ તમે કહેશો યુ અંતરે બરાબર વસ્તુ અંતર મેં નેગેટિવ લીધું આ વસ્તુ અંતર નેગેટિવ યુ તરીકે યુ તરીકે નેગેટિવ આવશે ચાલો વી કેટલા અંતરે છે વિચારો તો વી ડી અંતરે અને ડીપર આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ ડી તો પદ છે 1/fe અહીં આવશે પ્લસ થઈ જશે અહીં આવશે માઈનસ 1/d ગેટ ઈટ તમારા જો પહેલા ઇક્વેશનમાં 1/ue છે તો અને તમે કરતા બનાવશો તો આવશે 1/fe + 1/d રેડી ક્લિયર ચાલો આની કિંમત તમે ઇક્વેશન 1 માં મૂકો તો chu belongs to 1 જાનતી સમજો ધ્યાનથી સમજો

જ્યારે પ્રતિબિંબ ડી અંતરે રચાય પ્રતિબિંબ ડી અંતરે રચાય ગેટ બીજો કેસ લઈએ પ્રતિબિંબ અનંત અંતરે રચાય તે સ્થિતિ તો બંને યાદ રાખજો મિસ્ટેક ન થાય આ કેસ નંબર ટુ

સોરી ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળ્યું એ ડેસ બી ડેસ ઈ આઈપીસ ના મુખ્ય કેન્દ્ર પર હોય મુખ્ય કેન્દ્ર હોય તેથી પ્રતિબિંબ અનંત અંતરે રચાય આઈડિયા આવી ગયો એટલે યુઈ પહેલા કેસ નું બીજા કેસ નું એફઈ તો આ તમે લખશો એ ડેસ બી ડેસ છેદમાં પાસેની બાજુ જે આવશે બી ડેસ ઓ છેદમાં હવે આવશે ભાઈ વસ્તુ એ હવે વસ્તુ તો ઓબ્જેક્ટ કહેવાય ઓબ્જેક્ટ એટલે જે ખૂણો

માઇક્રોસ્કોપ પછી આવ્યું ટેલિસ્કોપ અને એ પણ રિફ્રેક્ટિંગ પ્રકારનું ઓકે પ્રતિબિંબ અનંત અંતરે અનંત અંતરે પ્રતિબિંબ અને ડી અંતરે પ્રતિબિંબ ઇટ મોટાવણીના સૂત્ર લઈ લે મિસ્ટેક ન થાય એટલે સાદા માઇક્રોસ્કોપમાં શું આવે બોલો તો તમને ખબર છે છે પ્રતિબિંબ અનંત અંતર રચાય તો લેન્સ ડી અંતર રચાય તો આ તમે સૂત્ર લખો છો વન ડી અપોન એફ આની મર્યાદા છે મોટવણીનું મૂલ્ય છે લગભગ નવ કરતા વધે નહીં વધુ વધુ નવ ગણી વસ્તુ સંયુક્ત માઇક્રોસ્કોપમાં જ્યારે આવ્યા ત્યારે બે લેન્સ આવ્યા અહીંયા એક જ લેન્સ એક જ લેન્સ અહીંયા બે લેન્સ બે લેન્સ એક ઓબ્જેક્ટિવ એની કેન્દ્ર લંબાઈ એફઓ કહેવાય આઈપીસ એની કેન્દ્ર લંબાઈ એફઈ કહેવાય અને અહીંયા ઓબ્જેક્ટિવની સોરી આઈપીસ ની કેન્દ્ર લંબાઈ વધારે હતી ગેટ ઇટ ચાલો આના માટે મોટવણીનું સૂત્ર એમ

અને વન પ્લસ ડી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં સંબંધ જોજો ઉલટો છે ઓકે તો આ કોષ્ટક યાદ રાખજો તમને કામ લાગશે દાખલામાં ખાસ કરીને એનસીઆરટી ના એક દાખલામાં ઉલટો સંબંધ ક્યાંથી આવ્યો આપણે સાબિત કરી દીધું છે ઓકે ક્લિનિકલ ક્લિયર

આડું આમ દર્શાવું છું આ તમારી જે નળીની છે લંબાઈ આ નળીની લંબાઈ બરાબર છે આ નળીનો આ ભાગ છે આમાંથી જે વસ્તુ તમે જોવો છો એમાંથી પ્રકાશના કિરણો આવશે ટેલિસ્કોપ છે એટલે સ્વાભાવિક છે દૂરની વસ્તુ જોઈશું દૂરની વસ્તુ જોઈશું એટલે સમાંતર કિણો આવતા હશે આ ઓકે સમાંતર કિરણો આવતા હશે હવે ધ્યાનથી સમજો આ રચના એવી રીતના હોય જે કિરણો સમાંતર આવશે પ્રકાશના કિરણો આવી રીતના અહીંયાથી સમાંતર કેણો આવશે આ રીતના રેડી આ સમાંતર કેડો અહીંયા એક પેરાબોલિક અરીસો હશે અરીસો તમને દેખાય છે આ ઓકે પેરાબોલિક અરીસો એને મુખ્ય અરીસો કહેવાય પણ આ અરીસાની ખાસિયત એ છે મિત્રો આવો આખો પેરાબોલિક નહીં હોય અને પેરાબોલિક કે પરવલય આવી રીતના આ અરીસો છે અને આને તમે ધ્યાનથી તમે જોશો તો અહીંયા વચ્ચે એક છિદ્ર જોવા મળશે જુઓ આ વચ્ચેનો ભાગ એકચ્યુઅલી અરીસો તો આ પ્રમાણે જ હોય અહીંયા એક છિદ્ર હોય બરાબર છે અને આ અરીસો તમે જોશો ને તો અંતર ગોળ પ્રકારનો છે જુઓ બહારની સપાટી ઓકે અંદરની કરેલી છે છે અને આ છિદ્ર ઓકે અરીસાનો ભાગ છે અહીંયાથી અહીંયા પ્રકાશ આપાત થાય તો સમાંતર જે કિરણો આવે છે અહીંયા આપાત થશે આને તમે કહેશો મુખ્ય અરીસો કેમ કે સીધા આના પર જ આપાત થાય છે મુખ્ય કહેવાય

અને અહીંયા ક્યાંક કેન્દ્રિત થશે તો અરીસા આ કહેવાય મુખ્ય કેન્દ્ર કેન્દ્રિત થશે હવે હવે અહીંયા કેન્દ્રિત થાય તો આપણે જોવા કેમ તો અહીંયા ફરી પાછા એના માર્ગમાં એક બીજો બહિર્ગોળ અરીસો રખેલો હોય બહિર્ગોળ આ બીજો અરીસો છે એને ગોણ અરીસો કહેવાય ગોણ અરીસ ઓકે સેકન્ડરી પ્રાઇમરી સેકન્ડરી હવે આમાંથી પ્રકાશના કિરણો છે ને પરાવર્તન પામશે હવે પરાવર્તન પામી અને અહીંયા જે છે આ ભાગ નળીની લંબાઈ તમે જોઈ શકો છો ઓકે આ ભાગને થોડોક આ રીતના બનાવી અને અહીંયા એક સાદો સિમ્પલ કાચ હોય તમે જોઈ શકો અવલોકન કરી શકો તો અહીંયાથી આ કિરણો પરાવર્તન પામી અને આંખમાં પ્રવેશે જો આવી રીતના પરાવર્તન પામી એટલે તમને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે આ પાછળનો ભાગ આપણે ધ્યાનમાં લેતા નથી is that clear ready છે ઓકે અહીંયા પાછળ કેન્દ્રિત થશે ઓકે 징징징 징징징 અહિયાં પાથ છે મુખ્ય અરીસાનો ફોકલ પોઈન્ટ ઓબ્જેક્ટિવ ગેટ ઈટ અને અહીંયાથી તમે જોઈ શકો ઓકે તો રચના કાર્ય પદ્ધતિને ફાયદો હું ભાઈ શું કામ કરવાનો તો બધી ચર્ચા કરશું આ ખાલી ઈમેજ મેં દેતા બતાવેલી છે આ કયો રીસો પેલો પ્રાઇમરી આ કયો છે સેકન્ડરી જો અહીંયા પ્રતિબિંબ જોવા મળશે અને અહીંયાથી તમે જોઈ શકો ઓકે અહીંયા એક રીસો હોય એક રીસો અહીંયા હશે ગેટ આ સ્ટેન્ડ ઉપર ગોઠવેલું છે ઓકે તો આનું કંઈ તમારે કામ નથી એટલે આને હું ઉડાડી દઉં છું એટલે નડે નહીં શું છે આકૃતિ તમે જોઈ શકો છો સિમ્પલ છે તો આકૃતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દૂરની વસ્તુ ખૂબ જ ટેલિસ્કોપ છે એટલે ભાઈ દૂરથી દૂરની વસ્તુનું અવલોકન થાય દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર સમાંતર કિરણો કિરણો જો વાદળી કલર વસ્તુ અરીસા વસ્તુ અરીસાની એટલે કે મુખ્ય અરીસો વસ્તુ અરીસાની અંદરની પેરાબોલિક પેરાબોલિક એટલે परवलय प्रकारनों, पैराबोलिक परावर्तक सपाटी पर, सपाटी पर अंतरगोलकों तोपन वादनों पैराबोलिक सपाटी पर आपात थाई चे, तो भाई प्रकाशना किनों जो सीधा पैराबोलिक सपाटी ऊपर आपात थाई, ओके आ सपाटी पर देशों थाई, था वहीं आपने लिखे, आ सपाटी पर थी परावर्तन फामेला किनो ग्रीन देखा ही चे?

બીજો નાનો ગોણ ગોળો જો બહિરગોળ અરીસોડી ને બીજો જો બહિરગોળ અરીસો ઓકે પરાવર્તન થયા એના માર્ગમાં બીજો બહિરગોળ અરીસો હવે આ બહિરગોળ અરીસા વડે ફરી પાછા પરાવર્તન થશે કિલો તો આ બહિરગોળ અરીસા વડે પરાવર્તિત થતા કિરણો વસ્તુ અરીસાના ધ્રુવ પાસે સમજો ભાઈ વસ્તુ અરીસાના ધ્રુવ પાસે રાખેલા વર્તુળાકાર છિદ્રમાંથી પસાર થઈ મેં કીધું છે ને જો આગળ છિદ્ર છે પસાર થઈ આઇપીસ આઇપીસ પર કેન્દ્રિત થાય છે આઇપીસ એટલે આપણો આંખ આઇપીસ માંથી આવશે એટલે આપણે આ અવલોકન કરશું તો આ આંખમાં જિલ્લા છે ગેટ ઇટ ઓકે ચાલો ફાયદા આ દગે રચના અને એની કાર્ય પદ્ધતિ ફાયદા ફાયદા નંબર 1 ટેલિસ્કોપમાં આ વકરી ભમન થાય ને વકરી ભવના એટલે ઘણી વખત

ટેસ્કોપમાં જોવા મળતી બે ક્ષતિ અથવા તો જોવા મળતી ક્ષતિ પહેલું છે એમાં વર્ણ વિપથન વર્ણ વિપથન એટલે એક રંગી વસ્તુ હોય એનું રંગબેરંગી પ્રતિબિંબ જોવા મળે જેમ કે કોઈ વસ્તુ એક રંગી છે એનું રંગબેરંગી જોવા મળે વર્ણ વિપથન બીજું બિંદુવત વસ્તુ હોય એનો ફેલાયેલો પ્રતિબીપ જેને ગોલીય વિપથન કહેવાય ગોલીય અવિપથન આ લેન્સમાં થાય અરીસામાં થાય નહીં તો નહીપથન ની ક્ષતિપથન ગોલી વિપથન ની ક્ષતિ દૂર થાય છે રાઈટ ઓકે છે ઓકે છે ઓકે છે યાસ સર ચાલો શેક હેન્ડ વાત કરીએ શેક હેન્ડ હવે લેન્સ છે ને

વજન કરતા ઓછું હોય છે અરીસાનું વજન ઓછું તો બહિરગોલ લેન્સમાં જે દૂરની વસ્તુ છે એમાંથી પ્રકાશનો જથ્થો દાખલ થશે હવે એટલો જથ્થો જ આવા અંતર્ગોળ અરીસામાં દાખલ થાય એટલો જ મારે અંતર્ગોળ અરીસો મોટો લેવો પડે એટલે બેની કરવી હોય તો સરખો પ્રકાશનો જથ્થો દાખલ થાય એવા બંને लेंस ने एरिसो सर खा लेवाना बराबर तो अबे तुम्हें जो वेट करसो ने तो एरिसा नो वजन लेंस करता ओछो मने गेट दिस नंबर थ्री मात्र किनारी पर नहीं मात्र किनारी पर नहीं एरिसानी पाछड़नी समग्र सपाटी पर

તમે જ્યારે ટેલિસ્કોપ બનાવો છો ત્યારે આ ટેલિસ્કોપ કઈ કઈ જગ્યાએ છે એના નામ સાથે તમને આપેલા છે તો કેટલાક ટેલિસ્કોપના નામ લખું છું આ લખવાની જરૂર નથી ખાલી સમજો ક્યાં ક્યાં છે કેટલાક ટેલિસ્કોપ કયા કયાની વાત કરીએ છીએ ભાઈ કેસે ગ્રેઇન ટેલિસ્કોપ ટેલિસ્કોપ સી એક ટેલિસ્કોપ છે યુએસએમાં યુએસએ તો હોય જ હે ને જે છે કેલિફોર્નિયામાં કેલિફોર્નિયા લખાય છે માઉન્ટ એનું નામ માઉન્ટ પેલામોર ટેલિસ્કોપ માઉન્ટ પેલામોર ટેલિસ્કોપ ટેલિસ્કોપ આ વ્યાસ વ્યાસ છે બસો ઇંચ બસો ઇંચ છે જોજો અને બસો ઇંચ એટલે સેન્ટીમીટરમાં તમે લેવા જશો તો ફાઈવ પોઈન્ટ ઝીરો સોરી મીટરમાં ફાઈવ પોઈન્ટ ઝીરો એઇટ મીટર આટલા વ્યાસ ધરાવતો ટેલિસ્કોપ છે ભાઈ એટલે આ સૌથી મોટો જે લેન્સ હોય એનો વ્યાસ હશે જેને તમે ટ્યુબનો વ્યાસ પણ લઈ શકો છો બીજું પણ યુએસએ માં આવેલું છે જેનું ઓકે ખાવાની કેક નથી ભાઈ જેનો વ્યાસ છે દસ મીટર એના કરતા મોટું છે અને ઇન્ડિયાનું તો વાત પછી કરવી જ પડે ઓકે તો ઇન્ડિયામાં છે આવેલું ટેલિસ્કોપ જેનો નામ વ્યાસ છે મીટર ઓકે ક્લિયર તો મિત્રો આ હતી ટેલિસ્કોપની વાત આ ખાલી માહિતી માટે છે માહિતી તમારે યાદ રાખવી પડે બીજું કંઈ થાય નહીં ઓકે મોટવણીના સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે મિસ્ટેક ન કરતા ઓકે મોટવણીના સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે મિસ્ટેક કરતા નહીં ધ્યાન આપો આ સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં સૂત્ર આવે છે આવે છે છે ફોકસ કરજો આપણે સાબિત પણ કરેલા વ્યવસ્થિત રીતે ઓકે ધ્યાન રાખજો કેમ કે ઘણા બધા મિત્રો વિદ્યાર્થી મિત્રો આમાં મિસ્ટેક કરે છે જો તમને વિડિયો ગમ્યો હોય કઈક વિશેષ માહિતી મળેલી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને જો તમારું કોઈ પર્સનલ સજેશન હોય તો તમે સજેશન પણ લખી શકો છો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત